ગારેધારના ગંગાનગરના વિસ્તારમાં અવારનવાર ગટર લાઇન ઉભરાવવાના પ્રશ્ને રહેશે ત્રાહિમાં। गारेधर शहर रूपावटी रोड पर आवेला गंगानगर विस्तार में गटर लाइन अवारनवार उभरावाना प्रश्न अत्यंत स्थानिक लोको त्राहिमां पुकारी उठ्या छे। त्यारे अवारनवार रजूआतो करवा छता पण कोई कामगीरी करवामां नथी आवी तेवुं त्यांना स्थानिक लोकोनुं कहेवुं छे। आ कारणे रोगचाळो फैलावानो भय रहेलो छे। रोगचाळो वकरे ते पहेला ज साफ सफाई कराय तेवुं लोको इच्छी रह्या छे। गारेधर शहेरना गंगानगरना रहीशो त्रासी गयानी राव उठवा पामेल छे। આ બાબતે તંત્ર દ્વારા ખરેખર સફાઈ અભિયાન હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, ગારેધર। હું અશ્વિન કણસાગરા કે આ રૂપાવટી રોડની ગંગાનગરમાં કે 2 વર્ષથી રજૂઆત કરેલી છે ચીફ ઓફિસરને પ્રમુખને, તો છતાં કોઈ ધ્યાન દેતું આ ગટર વારંવાર જાય છે। અને ત્યાર પછી યા આ વોર્ડના સભ્ય 6 નંબરના એને સભ્યને બોલાવી તો સભ્ય આવીને દાંત કાઢીને વ્યા જાય। હું આછું આડા કાન જ રાખે છે કે હાથ રાખીને રોવે છે કે આ કોઈ ખબર જ નહીં પડતી। તો આ જ્યારે રજૂઆત કરેલી ચીફ ઓફિસરને લખિતમાં આપેલું છે, પછી મહેતા સાહેબને પણ આપેલું છે આ રજૂઆત કરેલી, ત્યાં પહેલાં વાઘેલા સાહેબ હતા એને પણ રજૂઆત કરેલી છે, પણ ગૌરીબેનને કહેવી તો ગૌરીબેન એમ કે થઈ જશે, તો આ કામ કરશે કે નહીં કરે? જો આ છતાં ન થતું હોય તો ઘંટી આટલી બહાર નીકળે અને એમ કહે છે કોરોનાની મહામારી ત્યારે તો બહુ આ તકલીફ પડે, તો આ પાણીની વાત આ છતાં પાણી નથી બંધ થતું અને ગાડી મંગાવી તો એમ કે નાની ગાડી છે તો હરિયા નાખે તો હરિયાથી પાણી ન જાય, તો કે મોટી ગાડી નથી, મોટી ગાડીના ડ્રાઈવર નથી, મોટી ગાડી બંધ છે કારણ કે ડ્રાઈવર નથી, તો અમારે કોને રજૂઆત કરવી? તો રજૂઆત કરતાં છતાં આ લોકો કામ અહીંયા નથી ધ્યાન દેતા। તો જ્યારે ચૂંટણી ટાણે તો ઘરે ઘરે આવીને તો એમ તો કહે છે ભજીયા બનાવી લો, આ ખાઈ લો, ત્યારે કરવાનું, અત્યારે નહીં કરવાનું કોઈ વસ્તુ? તો આ અમે રજૂઆત કરવી છે, ચીફ ઓફિસરને પણ ફોન કરીને જાણ આપેલી છે કે આ તમે અમારા ગટરનું કામ કરાવી જ લો, તો એ છતાં નથી કરતા। કે ગંગાનગર વિસ્તાર પહેલી શેરીમાં 6 નંબર વોર્ડમાં કે ધ્યાનમાં નથી આવતું, ત્યારે ચૂંટણી ટાણે જ આ ધ્યાનમાં આવે છે કે પછી આ ખાડા કાન રાખીને બેસી જાય છે। હલો, મનસુખભાઈ બસુભાઈ પાટડિયા, હું મનસુખભાઈ બોલું છું। આ 2 વર્ષથી આ ટાંકાની પાછળની શેરીમાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા અથવા ચીફ ઓફિસર કોઈ ધ્યાન દેતું નથી। પ્રમુખને એમ કહે તો અમારે ત્યાં આવવાનું હોય નહીં, નાનો ટાંકો આવે તો એ હરિયો ભરાવીને વ્યા જાય કે મોટી ગાડી મોકલશી, પછી મોટી ગાડી કાંઈ આવતી નથી। આવી રજૂઆત છતાં અમારા અહીંયા ઘેરે રહેવું એને ગંદકીનો કોઈ પાર નથી, એટલે તમે આવીને જોઈ જાઓ સ્થળ ઉપર, જો આ પાઠ ભરી જોવા જોઈ લો, આવું રજૂઆત કરવા છતાં અમારું કામ નથી થતું, તો આની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ તમારે।